सीडीएचओ वलसाड द्वारा कोरोना केस की स्थिति पर विस्तार से जीएमडी न्यूज द्वारा बातचीत की गई, साथ ही गलत अफवाहों के बारे में सावधानी बरतने की सलाह भी दी गई। अत्यारे ज्यारथी वापी में केस मळ्या छे त्यारथी आरोग्य तंत्र सतर्क छे अने एनी पूरती टीम अमे मूकी छे। आपणो एक महत्वनुं पासुं ए छे के अहीं जे आरोग्यनी टीम छे खूब ज एक्टिव छे, पूरु तनतोड मेहनत करे छे। तेमज अहींना जे यूएचओ छे एना फिमेल हेल्थ वर्कर के एमपीडब्ल्यू छे अने टीएचओ छे अने जिल्ला कक्षाए तेमने सतत मार्गदर्शन पूरु पाडवामां आवे छे। केस मळ्या छे, हाँ साची वात छे, एमां जे केस मळ्या छे एने ट्रावेल हिस्ट्री छे, बराबर। जे गोदालनगर में छे एमने ट्रावेल हिस्ट्री छे, एटले ए इन्फेक्शन स्वाभाविक छे के बॉम्बेनी जे मुलाकात लीधी हशे, महाराष्ट्रनी जे मुलाकात लीधी त्यांथी आव्यो छे। एटले एक ज घर में घणा बधा सभ्यो साथे रहेतो होय, એટલે કોરોના જે કોવિડ ઇન્ફેક્શન છે એકબીજાને લાગતું રહેતું હોય છે। એટલે આપણી સમયસર જાગૃતતાના લીધે આપણે કોઈ વધારે ફેલાવો કરી શક્યા નથી અને એ તમામ કેસોને જે કોન્ટેક હિસ્ટ્રી છે એનું આપણે સિવિલમાં ટેસ્ટ કરાયો છે, એમાં આપણને પોઝિટિવ માલુમ પડ્યા છે। એટલે અત્યારે હાલ તો એ બધા જેટલા પણ 5 કેસો છે મુસ્લિમ પરિવારના એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અને સ્ટેબલ છે, એટલે એ ક્યોર થઈ જશે। બીજા જે સત્તાધાર સોસાયટીમાં જે 2 કેસ મળ્યા છે એમની હિસ્ટ્રી એવી છે કે શાકભાજી વેચવાનો જે વેપારી તરીકે ધંધો હતો, એટલે વેપારી તરીકે ધંધો કરે છે એટલે એમના જે શાકભાજીના ટેમ્પો અથવા તો જે માણસો આવે છે એ પણ જે બહારથી આવતા હતા, એટલે ઇન્ટર સ્ટેટમાંથી આવતા હતા, એટલે માનો કે નાસિકથી આવતો હોય ટેમ્પો અથવા તો ઉત્તર ગુજરાતમાંથી ટેમ્પો આવતો હોય, એટલે એમાંથી એમને ઇન્ફેક્શન લાગ્યું એવું અમારું પ્રાઇમરી અનુમાન છે। ટ્રાવેલ હિસ્ટ્રી નથી સર, એની ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પણ એ જે જે ટ્રકમાંથી કે ટેમ્પોમાંથી જે શાકભાજી લેતા હોય એના જે લેબર્સ હોય ઉતારવાવાળા અથવા ડ્રાઈવર્સ હોય અથવા તો એમાંથી એમને કન્ટામિનેશન લાગ્યું છે। એટલે સારી વસ્તુ છે કે એ જે 2 દર્દીઓ છે એ સમયસર જાગૃતતાના લીધે સિવિલમાં એનો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને વધારે ફેલાવો થતા અટકાવી શક્યા છે। એમના જે ફેમિલી મેમ્બર છે એને પણ આપણે સ્ટ્રિક્ટલી ક્વોરન્ટાઇન કરી દીધા છે, મુસ્લિમ ફેમિલી છે એના પણ સભ્યોને આપણે સ્ટ્રિક્ટલી ક્વોરન્ટાઇન કરેલો છે। એટલે વાપીવાસીઓ ખાસ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, જે પણ ફ્યુચરમાં જે આ મૂવમેન્ટ થઈ રહી છે એ મૂવમેન્ટ ઓછામાં ઓછી કરવાની છે। બજારમાં કંઈ પણ કામ સિવાય જવાનું નથી, ઘરે જો આપણે રહીશું, ઘરમાંથી બહાર જ ન નીકળીશું તો ઘરના તમામ સભ્યો સુરક્ષિત રહેવાના છે। બિનજરૂરી મૂવમેન્ટ આખી શહેર અથવા તો આજુબાજુના જે પેરી અર્બન એરિયા છે ત્યાં પણ ન કરવી જોઈએ અથવા તો ગ્રામ્ય લેવલે પણ ન કરવી જોઈએ, એટલે એ કોરોનાનો જે ઇન્ફેક્શન લાગે છે એ આપણા ઘરમાં આવતા આપણે અટકાવી શકીએ। સાહેબ, ગોદાલનગરની વાત કરીએ તો 5 જે કેસ આવેલા છે એક જ પરિવારમાં અને ત્યાં 123 જણને માંથી 80 જણને તાવ છે ને એવી જે અફવા ફેલાઈ છે અને લોકોમાં જે ગભરાટ છે, તો એના માટે તમારું શું મંતવ્ય છે? કેટલા કે લોકોને અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગ થયા છે? એ અમારી દરરોજ ત્યાં ટીમ જાય છે અને પૂરતી ટીમ છે, દરેક સભ્યનું ટેમ્પરેચર એક્ઝામિનેશન કરવામાં આવે છે। કોઈને પણ અત્યાર સુધી જે મારી પાસે જે રિપોર્ટ છે એમાં કોઈને પણ ખાંસી તાવ કે શ્વાસ લેવામાં કોઈની તકલીફ નથી, આ માત્ર અને માત્ર અફવા હોઈ શકે। પરંતુ એટલા માટે આપણે જે તમારો જે ફિગર આવે છે કદાચ જે બિલ્ડિંગમાં રહે છે એને જે લોકો છે એમને લગતો આવે છે, એટલે એ લોકો સુરક્ષિત છે, એમને કોઈ તકલીફ નથી, એટલે એ મીડિયામાં કદાચ ખોટી અફવા હોય એવું લાગે છે। બાકી અત્યારે હાલ બધા સ્વસ્થ છે, એમને કોઈ ટેસ્ટ કરવાની અત્યારે હાલ જરૂરત નથી। બને છે કે કોરોનામાં લક્ષણ નથી હોતા છતાં પણ પોઝિટિવ કેસ ઘણા જગ્યા પર આવેલા છે, હા તો પણ આવું બની શકે તો, હા બની શકે, પણ એમને કોઈ લક્ષણો ના હોય તો ટેસ્ટ કરવાનું નથી। અમારી જે આઈસીએમઆરની ગાઈડલાઇન છે એમાં એ સિમ્ટોમેટિક છે, એટલે લક્ષણો વગેરેની ટેસ્ટ કરવાની જરૂર નથી। કોઈ વૃદ્ધ માણસ છે, 60 વર્ષથી વધુ છે, એમને શરદી ખાંસીના લક્ષણો હોય તો એનો ટેસ્ટ કરવો જરૂરી છે। બાકી ક્લોઝ કોન્ટેક્ટ છે એનો આપણે 5 દિવસથી માંડીને 15 દિવસ સુધીમાં ટેસ્ટ કરવાનું છે, એટલે શરૂઆતમાં આપણે ટેસ્ટ કરશું તો આપણું નેગેટિવ આવશે, એટલે આપણું નિદાન ખોટું થશે અને એક એવો ભ્રમમાં રહીશું કે આપણને કંઈ નથી। એટલે છેલ્લા દિવસે જ્યારે 14મા દિવસે ટેસ્ટ કરશું અને એ નેગેટિવ આવે તો આપણે કન્ફર્મ છે કે એને કોરોના નથી, એટલે એ ખૂબ જરૂરી છે, એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવવાની જરૂર નથી। અત્યાર સુધી કેટલા રિપોર્ટ કર્યા છે? એમના ફેમિલીમાંથી અમને 3 ના કર્યા છે, 3 નેગેટિવ। ઓકે,
અને જે શાકભાજી વાળા જે જયસ્વાલ પરિવાર છે, અચ્છા, એમને અમે બહાર જઈને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન કરેલા છે અટગામ અને બીજી જે મ્યુનિસિપલની હોસ્પિટલમાં એમાં રાખેલા છે. કેમ કે ઘરે એકબીજાના સંપર્કમાં આવે ને કદાચ પોઝિટિવ હોય તો ઘણા બધા વ્યક્તિઓને લગાડી શકે, એટલા માટે અમને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન કરેલા છે. ત્યાં ખૂબ સારી સુવિધા પણ હવે જમવાની વ્યવસ્થા સાથે અમે પૂરી પાડીએ છીએ, અને એટલું રિસ્ટ્રિક્શન આપણે કરશું તો વાપીવાસીઓ સુરક્ષિત રહેશે. હવે સાહેબ, જે બલીઠાવાળો જે કેસ હતો તેની શું પરિસ્થિતિ છે અત્યારે? બલીઠાવાળો એમનું જે 17મા દિવસ ગાઈડલાઈન પ્રમાણે એમનું ટેસ્ટ કરાવ્યું, નેગેટિવ છે એટલે ઇનએક્ટિવ થઈ ગયો છે. પરંતુ એમને થોડું ડાયાબિટીસ ને એ છે એટલે એની ટ્રીટમેન્ટ માટે એમને હોસ્પિટલમાં રાખેલા છે. એ જેવો એકદમ બધું એમના ક્લિનિકલ સિમ્પટમ્સ અને ટેમ્પરેચર બધું બરાબર રહેશે તો આપણે એને ડિસ્ચાર્જ કરવા સિવિલને વિનંતી કરી. સાહેબ, ખાસ કરીને આખા જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારમાં જે રેન્ડમલી આપણે જે કોરોનાનું ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે આપણા વિસ્તારમાં કેટલા ટેસ્ટિંગ થાય છે? અત્યાર સુધીમાં 2800થી વધારે ટેસ્ટ થઈ ચૂક્યા છે. ડેઇલી અત્યારે હાલ અમારું 75નું ટાર્ગેટ હોય છે તો 75થી અમે વધુ કરી છે, અને સારી વાત એ છે કે એમાં પોઝિટિવ ઓછા જોવા મળે છે.